તમારો બધાનો ફરી વખત હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચર ની અંદર આપણે જે અભ્યાસ કર્યો એની અંદર આપણે શીખ્યા હતા સંગીત કલા. તો ભારતની લલિત કલાઓ તરીકે લલિત કલા તરીકે આપણે સંગીત કલાનો છે એ વિશેષ અભ્યાસ કર્યો. તો મુખ્ય સ્વરોની સંખ્યા 7 છે. સંગીતને મુખ્ય બે ભાગોમાં વહેંચી શકાય છે. તો બે ભાગની અંદર શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ સંગીત પારિજાત, પછી એવી જ રીતે સંગીત રત્નાકર એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ અમીર ખુસરો અને 15મી અને 16મી સદીની અંદર થયેલા ભક્તિ આંદોલનો વિશે ચર્ચા કરી. હવે આ તમામ બાબતો થોડીક ઝડપથી હું રિપીટ કરાવતો રહ્યો કારણ કે આપણી પાસે ટાઈમની પણ લિમિટ છે અને કોર્સ પણ હજી ઘણો બધો ચલાવવાનો બાકી છે. તો હવે આપણે ડાયરેક્ટ જે છે જે ચલાવવાના છીએ એની પર જઈએ. મિત્રો, વિડીયો લેક્ચરને પૂરો જો, એને સ્કીપ ન કરો. આપણે આ લેક્ચરની અંદર તમામ પ્રયત્નો એવા કરીએ છીએ કે જેથી કરીને આપણને પણ સમજાય અને તમને યાદ રહે. ચાલો, તો હવે આપણો મુદ્દો આગળ ચલાવીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત લલિત કલાઓ, તેમાં લલિત કલા તરીકે આપણે આજે નૃત્ય કલાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, નૃત્ય કલા. હવે જો તમે છેલ્લા લેક્ચરમાં કહી જ દીધું આની પહેલાના લેક્ચરમાં કે ભાઈ નૃત્ય શબ્દની વ્યુત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ છે, બરાબર. હવે આપણે એને પહેલા લખી નાખીએ. તો નૃત્ય શબ્દની વ્યુક્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે થાય નૃત્ય કરવું. જો આ પ્રશ્ન પૂછાશે કે મૂળ સંસ્કૃત શબ્દ કયા શબ્દ પરથી ઉત્પત્તિ થઈ, તો નૃત્ય શબ્દની વ્યુક્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. તો આ પહેલો પોઈન્ટ આપણને ખબર જ હોવો જોઈએ, એના વિશે આપણને માહિતી પૂરતી હોવી જોઈએ. બીજી બાબત જે છે કે નૃત્ય એ લય અને તાલ સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. હવે એ પોઈન્ટ હું નથી લખતો, એવામને બોલી ગયો કે ભાઈ નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે. હવે સૌંદર્યની અનુભૂતિ કરવી એટલે શું કે આ જગતની અંદર એવી ઘણી બધી સુંદર વસ્તુઓ છે, એવી ઘણી બધી કલાઓ છે કે જેનાથી આપણને આનંદ મળે. તો એને શું કહેવાય? સૌંદર્યની અનુભૂતિ કરવી. તો આ વસ્તુ આમાં નૃત્યની અંદર થાય છે. બીજી વસ્તુ પૂછાય એવી નૃત્યના દેવાદી દેવ તરીકે ભગવાન શિવ અથવા નટરાજ ને માનવામાં આવે છે. ચાલો, તો યાદ રાખજો કે નૃત્યના જે દેવાદી દેવ તરીકે ભગવાન શિવ, તો હવે આ શિવનું જ નામ છે, બરોબર. ભગવાન શંકરનું જ નામ છે, આનું બીજું નામ છે, એટલે કે નટરાજને છે માનવામાં. તમે કંપાસ તમે બધા લેતા હતા નટરાજના, તો એની અંદર જે છે આખી એક કૃતિ આવતી નટરાજ લખેલું હોય, તો એ તમે યાદ કરી લ્યો એટલે નૃત્ય સાથે એને જોડી દો, બરાબર. તો શિવ એટલે કે નટરાજને છે એ માનવામાં આવે છે. આ નટરાજ પ્રથમ વખત નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર
સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા એવું માનવામાં આવે છે તો આ બાબત ખાસ યાદ રાખો કે સ્વર્ગમાંથી નૃત્યને પૃથ્વી ઉપર લાવનાર દેવાધિદેવ કોણ તો એ દેવાધિદેવ એટલે નટરાજ બરાબર તો આ ત્રણ પોઈન્ટ જે છે નૃત્ય કલા જ્યારથી શરૂ થાય એમાં ત્રણ પોઈન્ટ સૌથી વિશેષ મહત્વના છે હવે જો હવે એના વિશે બીજી કાંઈ ડિટેલ નથી પણ ખાલી એક બાબત અહીંયા નોંધી લઈએ આપણે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભારતીય જે શાસ્ત્રીય નૃત્યો છે હવે શાસ્ત્રીય એટલા માટે કીધા કે એનો સીધો આધાર છે ને કોઈ શાસ્ત્ર કે લેખિત સામગ્રી હોય બરોબર શાસ્ત્રીય એટલે શું તો કે ભાઈ એની કોઈ લેખિત સામગ્રી હોય એની ઉપર એનો આધાર હોય બરોબર તો શાસ્ત્રીય નૃત્યોની અંદર કેનો કયા કયા નૃત્ય આવશે તો જો તો શાસ્ત્રીય નૃત્યોમાં એક આવશે પહેલું ભરતનાટ્યમ બીજું છે કુચીપુડી એવી જ રીતે આવશે કથકલી પછી આવશે કથક હવે આના ક્રમ આટાવાળા થઈ જાય તો પણ ચાલે એવી જ રીતે આવશે ઓડિસી એવી જ રીતે આવશે મણિપુરી તો જુઓ આ જે છે એ બધા નૃત્યો જે છે કે જેનો સીધો આધાર કોઈ શાસ્ત્રો છે કોઈ લેખિત સામગ્રી છે એનો સીધો આધાર છે જેમ કે મહાભારત આધારિત હોય ઘણા રામાયણ આધારિત હોય ઘણા છે પૌરાણિક કથાઓને લઈને આગળ ચાલતા હોય તો આ જે છે શાસ્ત્રીય નૃત્યો છે એ આ થઈ ગયા બરાબર તો આટલી વસ્તુ યાદ રાખો ફરી ફરીને આપણે એને રિપીટ કરવાનું કારણ તમને મેં પહેલાય કીધું છે કે નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ કયો સંસ્કૃત શબ્દ તો કે નૃત બરાબર નૃત ઉપરથી થઈ છે અને નૃત્યના દેવાધિદેવ તરીકે મોસ્ટ ટાઈમથી ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે બરાબર જો આ પ્રશ્ન એવી જ રીતે હું કામ એને માનવામાં આવે તો કે ભાઈ આ નટરાજ છે એ પ્રથમ વખત નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા હવે એમાં આપણા પાઠ્યપુસ્તકમાં થોડુંક લાંબુ લખાણ છે મેં એને ટૂંકું કરી નાખ્યું બરાબર તો આટલું સમજી જાજો અને ટૂંકું છે એટલે મજા આવશે તો સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે બાકી આ શાસ્ત્રીય નૃત્યનું મેં તમને કીધું હવે જો હવે આ બધા વિશે આપણે પાછો થોડો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તો ચાલો વિડીયોને સ્કીપ ન કરતા આપણે આગળ ચાલીએ ઉતાવળ ન કરો તરત જ આવડી જાય એ વસ્તુ છે હવે નૃત્ય કલાની અંદર જ આપણા મુદ્દાની અંદર આગળ ચાલીએ તો આમાં પહેલું જે નૃત્ય છે એ છે ભરતનાટ્યમ ચાલો તો અહીંયા ધ્યાન રાખજો જોજો હમણે આવડી જાય આપણે થોડુંક એને અલગ રીતે લઈએ આ બધી યાદ રાખવા માટેની અલગ અલગ ટેકનિક્સ આપણે અપનાવતા હોઈએ છીએ દર વર્ષે એટલે યાદ રહે એવો પહેલો પ્રયત્ન તમારે ખુદે કરવો પડશે તો હવે આખો આપણો જે છે નકશો તૈયાર થઈ ગયો અને આની અંદર હું અમુક વસ્તુઓ છે ખાસ તમને કહેવા માંગીશ તો એ બાબતો પર પૂરું ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો હવે જો પહેલું જે નૃત્ય છે આપણું એ છે આપણું ભરત નાટ્યમ ભરત નાટ્યમ હવે આ ભરતનાટ્યમ જે છે
તો આખો ભારત જે છે બરાબર આખો ભારત દેશ છે આપણો તો ભરતનાટ્યમ જે નૃત્ય છે એ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે બરાબર તો જો અહીંયા અહીંયા ધ્યાન રાખજો તો ભરતનાટ્યમ છે તમિલનાડુ રાજ્ય જિલ્લો તાંજોર તાંજોર જિલ્લો જિલ્લો કહેતા તહેસીલ અંગ્રેજીમાં એને કહેશું આપણે ડિસ્ટ્રિક્ટ બરાબર તો જો અહીંયા જે છે એ આપણો ભરતનાટ્યમ છે અને અહીંયા એક્ઝેક્ટ આવેલું છે આટલા ભાગની અંદર તમિલનાડુ બરાબર તમને દેખાતું છે મેં થોડું ટપકું મોટો કરી નાખું તો આ આપણે કહેશું એને તમિલનાડુ તો તમિલનાડુ જે છે એનું પાટનગર છે ચેન્નઈ કયું છે ચેન્નઈ અને ચેન્નઈ છે ને એ ચાર મહાનગરોમાંનું એક મહાનગર પણ છે ચાલો તો આ ભરતનાટ્યમ છે અને આપણે અહીંયા લખી નાખીએ ભરતનાટ્યમ ભરતનાટ્યમ બરાબર એ અહીંયા આવશે આપણને ખબર હોવી જોઈએ તો આ ભરત નાટ્યમ નૃત્ય જે છે એના વિશે આપણે લખ્યું ભરત નાટ્યમ હવે જો આ જે ભરતનાટ્યમ નૃત્ય છે એ આપણને અહીંયા ખબર પડી કે કયા રાજ્યમાં છે તમિલનાડુનો તાંજોર અથવા તાંજોર જિલ્લો રાજ્ય તમિલનાડુ બરાબર જો આ ભૂલાવું ન જોઈએ આ પ્રશ્ન પૂછશે તમને એટલે મેં નકશામાં દોરીને ને આપણે પ્રયત્ન કર્યો શીખવાનો તો હવે આની અંદર જો બે ત્રણ પોઈન્ટ બહુ મહત્વના છે તો આ જે ભરતનાટ્યમ નૃત્ય છે તો ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું પછી એનો અભ્યાસ થોડો ડીપમાં આપણે કરશું આગળના લેક્ચરની અંદર નાટ્યશાસ્ત્ર અને બીજા એક એવા મહત્વના લેખક છે નંદીકેશ્વર શું નામ છે ધ્યાન રાખજો જો અહીંયા ભરતમુનિ લખેલું છે અહીંયા નંદીકેશ્વર તો નંદીકેશ્વર રચિત બરાબર એને રચેલું છે અભિનવ દર્પણ કયું લખેલું છે એને અભિનવ દર્પણ તો હાલો હવે જો આ બે થઈ ગયા તો પહેલા અહીંયા યાદ રાખો તો ભરતનાટ્યમ નૃત્ય જે છે એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો ભરતનાટ્યમ નૃત્ય તાંજોર જિલ્લો રાજ્ય તમિલનાડુ આખું જે છે ને દક્ષિણ ભારત કહેવાય બરાબર સાઉથ ઇન્ડિયા ઓકે હવે જો તો આ ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ બે યાદ રાખવાના છે આપણે નવું આપણી માટે અભિનવ દર્પણ છે જેના અરખા લેક્ચરો જોયા એની માટે એક જ નવું છે બાકી નાટ્યશાસ્ત્ર વિશે આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા છીએ અને હવે પછી પણ પાછા ચર્ચા કરીશું તો આ બંને જે છે બે ગ્રંથો છે આ બે ગ્રંથો એના આધાર સ્ત્રોત છે જો હું અહીં લખી નાખું અભિનવ દર્પણ એ બંને ભરતનાટ્યમના આધાર સ્ત્રોત બે શબ્દો છે જગ્યા રાખવાની પૂરી આધાર સ્ત્રોત છે બરાબર તો આ બે જે છે એના આધાર સ્ત્રોતો છે તો આ ખાસ યાદ રાખવાનું કે કોના ઉપર ભરતનાટ્યમ છે મૂળ ટકેલું છે તો આ બે બે તે જે શાસ્ત્રોની વાત કરી બરાબર ઓકે ચાલો હવે અહીં ધ્યાન રાખજો અહીંયા પછી જગ્યા આપણે વધારે મૂકી દીધી આ એક જ શબ્દ છે ધ્યાન રાખજો સોરી આધાર સ્ત્રોત છે બરાબર હવે જો હવે પ્રશ્ન પાછો એવોય પૂછે ઘણી વખત જો હવે સીબીએસસી આવી ગયું બરાબર હવે સીબીએસસી જેમ જેમ એપ્લાય થતું જશે તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ એનસીઈઆરટી નો કોર્સ આવે તો એના કારણે એની અંદર છે થોડું ડીપમાં પણ પૂછી લે તો ભરતનાટ્યમ સાથે કયા કઈ વ્યક્તિ કઈ કઈ વ્યક્તિ છે પ્રખ્યાત છે અને જોડાયેલી છે તો ભરતનાટ્યમ નૃત્ય છે તો આ નૃત્ય સાથે પહેલી વસ્તુ યાદ રાખો મૃણાલિની સારાભાઈ આ સારાભાઈ છે ને સરનેમ છે એનું બરાબર પછી ગોપી કૃષ્ણ આ બધા નામ છે ગોપી કૃષ્ણ પછી એવી જ રીતે વેજયંતી માલા અને હેમા માલિની બરાબર આ તો બધા જે છે એ બોલિવૂડ સ્ટાર છે બરાબર એ જોડાયેલા છે જેમ કે વેજયંતી માલા અને હેમા માલિની
એ બે બોલીવુડ સાથે જોડાયેલા છે બાકી મૃણાલિની સારાભાઈ ગોપી કૃષ્ણ ચાર તમારું નામ યાદ રાખવાનું મૃણાલિની સારાભાઈ ગોપી કૃષ્ણ અને વૈજયંતી માલા ચાલો તો આ થઈ ગયું ભરતનાટ્યમ વિશે ચાલો હવે એની પછીનું મહત્વનું નૃત્ય છે એ નૃત્યનું નામ છે કુચીપુડી કુચીપુડી બરાબર અહીંયા હું થોડું લખી નાખું છું ભરતનાટ્યમ તાંજોર તમિલનાડુ યાદ રહે એટલા માટે બરાબર હવે જે કુચીપુડી જે છે એ આંધ્ર પ્રદેશની અંદર વધારે પ્રખ્યાત છે આંધ્ર પ્રદેશ એની અંદર સૌથી વધારે પ્રખ્યાત છે બરાબર તો ખાસ યાદ રાખો કે અહીંયા જે છે તમિલનાડુ છે તો જો તમે અહીંથી મેં તમને શીખવાડ્યું તો અહીંયા આવશે મહારાષ્ટ્ર એની પછી ગોવા એની પછી કર્ણાટક અને એની પછી કેરળ અહીંયા આવશે તમિલનાડુ અહીંયા આવશે તેલંગાણા અહીંથી આ બધો જે ભાગ છે અહીંયા સુધી એને આપણે શું કહીશું આંધ્ર પ્રદેશ બરાબર તો અહીંયા આપણે થોડુંક મોટું ટપકું કરી નાખીએ અને લખી નાખીએ કુચીપુડી બરાબર કુચી પુડી ઓકે ચાલો તો આંધ્ર પ્રદેશની અંદર આ નૃત્ય છે એ પ્રખ્યાત છે હવે એના વિશે થોડી હકીકતો જે ખબર હોવી જોઈએ આ નૃત્ય 15મી સદીમાં આ નૃત્ય એટલે કહ્યું તો કે ભાઈ આ જે નૃત્યની વાત છે આ નૃત્ય 15મી સદીમાં શરૂ થયું આ પહેલો પોઈન્ટ આપણે કુચીપુડી વિશે બરાબર હવે એનાથી થોડા આગળ આવીએ તો મોટા ભાગે આની અંદર શું હોય તો કે ભાઈ સ્ત્રી સૌંદર્યના સૌંદર્યનું વર્ણન હોય સ્ત્રીઓ પાસે જે સૌંદર્ય છે એ સૌંદર્યનું વર્ણન પણ અહીંયા જે સૌંદર્ય છે બાહ્ય એકલું સૌંદર્ય નહીં મનનું કે આંતરિક સૌંદર્યની પણ વાત કરવામાં આવી છે જો કે એવું નથી કે કુચીપુડી નૃત્ય છે ફક્ત સ્ત્રીઓ જ કરી શકે પુરુષો પણ હોય બરાબર છે તો એની સાથે પુરુષો પણ હોય છે તો આ નૃત્ય 15મી સદીમાં શરૂ થયું આ પહેલું આંધ્ર પ્રદેશની અંદર વધારે જાણીતું છે એના વિશેની હકીકતો બરાબર તો હવે આગળ જોઈએ તો આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્ય ના વર્ણન ઉપર આધારિત છે બરાબર સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે અને સ્ત્રીઓ અને પુરુષો બંને જે છે બંને દ્વારા કુચીપુડી નૃત્ય છે એ કરવામાં આવે જો હું અહીં લખી નાખું કે સ્ત્રી અને પુરુષો દ્વારા કરવામાં આવતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે ખાસ યાદ રાખજો કે કયું એ નૃત્ય છે કે જેની અંદર ભારતીય નૃત્યની પાયાની જે મુદ્રાઓ છે એ વણી લેવામાં આવી છે તો કુચીપુડી ખાસ પહેલામાં આપણે જોડણીની ભૂલ કરી છે જો આ દીર્ઘ જ આવશે કુચીપુડી પછી દીર્ઘ આવશે ધ્યાન રાખજો તો કુચીપુડી જે છે આંધ્ર પ્રદેશની અંદર 15મી સદીમાં શરૂ થયું મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન વિશે મેં ચર્ચા કરી તો સ્ત્રી અને પુરુષો દ્વારા કરવામાં આવતા જે કુચીપુડી નૃત્ય છે એમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ છે એ વણી લેવામાં આવી છે મેં એના ફોટા પણ મૂક્યા છે તમે બધા તસવીર છે એક પછી એક જોતા હશો જે ડિસ્પ્લે થતી છે બરાબર પ્રયત્ન કરીશું મૂકવાનો હવે જો તો આના વિશે આપણે વાત થઈ ગઈ કુચીપુડી હવે અહીંયા જેમ અમુક વ્યક્તિઓ છે જો અહીંયા કેમ મૃણાલિની સારાભાઈ બરાબર એવી જ રીતે ગોપી કૃષ્ણ વૈજયંતી માલા અને હેમા માલિની જોડાયેલી છે તો કુચીપુડી નૃત્ય સાથે કોણ કોણ જોડાયેલું છે એ આપણને ખબર હોવી જોઈએ તો ચાલો હવે આપણે જોઈએ તો આ કુચીપુડી નૃત્ય છે એની સાથે કોણ કોણ જોડાયેલું છે જોઈએ તો એની સાથે પહેલા તો ગુરુ પ્રહલાદ શર્મા
તો પહેલું નામ તમને યાદ રહી ગયું ગુરુ પ્રહલાદ શર્મા પછી એવી જ રીતે આવશે રાજા રેડ્ડી એવી જ રીતે આવશે યાદ રાખજો યામિની રેડ્ડી જો આ રેડી રેડી બે યાદ રાખવાના એટલે રેડી શબ્દ આવે એટલે કુચી કુડી સાથે જોડાયેલા છે એમ આપણને ખબર પડી જાવી જોઈએ અને આની અંદર પણ હજી એક નામ જોડાયેલું છે શોભા નાયડુ બરોબર તો ધ્યાન રાખજો શોભા નાયડુ બરોબર ચાર તો આ ચાર વ્યક્તિઓ છે કુચીપુડી સાથે જોડાયેલી છે તો અહીં આવી ગયું કુચીપુડી પછી આવી જ રીતે ભરતનાટ્યમ તો આ બે રાજ્ય યાદ રાખવાના ઉપર નીચે છે નીચે ભરતનાટ્યમ છે તો તમિલનાડુ એની બરોબર ઉપર આંધ્રપ્રદેશની બોર્ડર્સ પર છે તો આંધ્રપ્રદેશમાં કુચીપુડી બરોબર હવે આપણે જે મોટા ભાગના નૃત્યો ભણશું ને મિત્રો એ બધા નૃત્યો મોટા ભાગે જે છે દક્ષિણ ભારતની અંદર છે જેમ કે કથકલી આવશે તો એ અહીંયા આવે જો કથકલી કેરળ અહીંયા બરોબર તો કથકલી આવી રીતે આવશે બરોબર તો જોઈએ હવે તો આ બે જે નૃત્યો છે એના વિશે આપણે ચર્ચા કરીને એ જે છે પૂરું થયું હવે આપણે આગળ આવીએ ચાલો તો આ બે નૃત્યની અંદર જો કાંઈ પ્રશ્ન રહી ગયો હોય તો જોઈ લેજો બરાબર અને અથવા એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો હવે આપણે જે ત્રીજા નૃત્યની વાત કરવાના છીએ એ છે કથકલી બરાબર તો આને આપણે જવા દઈએ હવેનું આપણું જે મહત્વનું ત્રીજું નૃત્ય છે એ કથકલી હા ભાઈ રાજ્યના નામ હું લખી નાખું ભાઈ જો આ યા રાજ્ય આ છે આંધ્રપ્રદેશ આ ટૂંકમાં લખું છું સમજી જાજો આ છે તમિલનાડુ અને આ જે છે કથકલી એટલે કેરળ ચાલ લખાઈ ગયું ઓકે હવે આપણે આગળ ચાલીએ તો હવેનું નૃત્ય છે એ છે કથકલી બરાબર હવે આ કથકલીમાં ક ને લ મળી જાય એટલે સમજવાનું આ કેરળનું છે ક ને લ અહીંયા કે જો અહીંયા જે છે કથકલી બરાબર તો આ લ છેલ્લો આવ્યો બરાબર લ અહીંયા લ કેરળ તો કથક નૃત્ય આવે તો કથકમાં એવું નહીં આવે ત્યાં એવી રીતે નથી પણ કથકલી અને કથકમાં બેમાં કન્ફ્યુઝન ન થાય એટલે એનો એક તોડ છે લ પાછળ આવતો હોય તો કથકલી અહીંયા કેરળ કેરળ એ લખાય પણ કેરળ યાદ રાખજો બરાબર કથકલી ચાલો હવે એના વિશે જોઈએ તો કથકલી એના વિશે શબ્દ પૌરાણિક મહાકાવ્યો પૌરાણિક મહાકાવ્યો અને મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્ર નાટકો પાછળથી કયા નામે ઓળખાણા તો પાછળથી એ કથકલી ના નામે ઓળખાયા ચાલો મિત્રો તો આ પહેલો આપણો સવાલ થઈ ગયો કથકલી ની અંદર તો કથકલી નૃત્ય જે છે તો અહીંયા મેં જોયું કેરળ ની અંદર છે તો ત્રણ નૃત્ય જો લાઈન માં થઈ ગયા મેં કીધું તું દક્ષિણ ભારત ની અંદર નૃત્યો વધારે છે એમાં યાદ રાખવાના છે આપણે તો જો કથકલી કેરળ તો કથકલી શબ્દ મૂળ પૌરાણિક જે મહાકાવ્યો છે હવે પૌરાણિક મહાકાવ્યોની અંદર મહાભારતે આવે રામાયણે આવે શ્રીમદ ભગવદ્ ગીતા તો આ મહાકાવ્યો છે અને મહાભારતના પ્રસંગો છે બરાબર અને સંસ્કૃત મલયાલમ મિશ્ર નાટકો પહેલા આવી રીતે ભજવાતા અને પછી એનું નામકરણ કરવામાં આવ્યું એનું નામ રાખવામાં આવ્યું કથકલીના નામે પ્રખ્યાત છે હવે આની બહુ વિશેષતા છે અને આ નૃત્ય છે ને તમે બધાએ ઘણી વખત જોયેલું છે તમને ખબર હોય તો રંગવાળો ચહેરો આખો હોય નાક રંગેલું આખો બહુ મોટો મુગટ પહેરેલો હોય ઘેરદાર જે છે એ વસ્ત્રો એને ધારણ કરેલા હોય અને હાથની અલગ અલગ મુદ્રા છે કરતા હોય આંખ છે એ ચકળ વકળ કરતા હોય ડોક છે એ હલાવતા હોય તો એ જે નૃત્ય છે એ કયું છે કથકલી બરાબર તો એના વિશે જ આપણે ચર્ચા આજે કરવાના છીએ ચાલો
તો હવે એની વેશભૂષા તો જો તો કથકલી કથકલીની વેશભૂષા ઘેરદાર શું હોય તો કે ઘેરદાર સુંદર કપડા વાળી હોય છે ઘેરદાર સુંદર કપડા વાળી હોય છે બરોબર અને તેના પાત્રોને ઓળખવા માટે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ કરેલું હોય છે બરાબર તો આ ખાસ યાદ રાખવાનું કરેલું હોય છે અને તેને સમજવું પડે છે તો આ ખાસ યાદ રાખો હવે જો હવે આની અંદર તમે ઘણા બધા એવા નાટકો જોયા છે ઘણા બધા આ નૃત્ય જોયા છે ઘણી બધી વખત સમાચારની અંદર પણ આવતું હોય તો આ જે નૃત્ય છે એ નૃત્ય જે છે અલગ અલગ એંગલથી અલગ અલગ રીતે જે છે આપણે જોયેલું છે હવે જો તો કથકલીની વેશભૂષા કે ઘેરદાર સુંદર કપડાવાળી તમે એના ચહેરાના હાવભાવ જુઓ તો ખૂબ જ અદ્ભુત હોય છે ફક્ત આંખ જ હલતી હોય ઘણી વખત ફક્ત છે નેણ જ એને દેખાડવાના હોય તો આ રીતે જે છે એનો ચહેરો એકદમ રંગેલો હોય અને એના હાવભાવો ઉપરથી આપણે પાત્રને ઓળખવાનું હોય અને એના હાવભાવોનું જ મહત્વ છે કથકલીની અંદર જે ચહેરાના હાવભાવો છે એનું વિશેષ મહત્વ રહેલું છે હવે બીજી બાબત એ છે કે આ જે છે એ પાત્ર એટલે કે જે નટ હોય તો જે પાત્ર હોય માની લો કે જેને એ નાટક ભજવવાનું છે બરાબર તો એ નટ હોય એ નટ જે છે એ પાત્ર ભજવતો હોય તો એ ઘેરદાર ચણિયાને એવું પહેરીને આવે અને હાથમાં છે ને એ કોઈ કાંકડો કે તેલનો દીવો જ ફક્ત લઈને આવે પડદાની પાછળથી અને પછી પોતાનો પડદા પાછળથી પરિચય દેતો આવે એ નટ અને પછી જે છે એનું નાટક છે એ શરૂ થાય છે એટલે કલાત્મક મુકુટ ધારણ કરેલો હોય બરોબર અને રંગમંચ ઉપર એ જે છે આવીને પોતાના સંગીતમય પોતાની સંગીતમય ઓળખ આપી દે સંગીતમય ઓળખ આપીને એ ત્રણેય લોક જે ત્રણ લોક છે બરોબર તો પાતાળ લોક છે આ માનવ લોક ને પૃથ્વી લોક ને આવી રીતે બધા જે લોક અલગ અલગ છે તો એના વિશે જે છે એ માહિતી આપે છે અથવા એના પાત્રોને છે ને એ પોતાના ચહેરાના અભાવ દ્વારા છે સજીવન કરીને બતાવે છે તો આ કથકલીની વિશેષતા રહી છે બરોબર તો આપણે ત્રણ નૃત્યો વિશે ચર્ચા કરી એક ચર્ચા કરી કુચીપુડી એક ભરતનાટ્યમ અને એક કથકલી ધ્યાન રાખજો ત્રણે ત્રણ નૃત્ય ખૂબ જ મહત્વના છે અને આની અંદર પછી ઘણી બધી માહિતી બીજી બે ત્રણ આપી છે કે ભાઈ એનું એક આખું મંડળ છે અને આ તે પણ એની અંદર મહત્વની બાબતો જે હતી આપણે અહીંયા લખી નાખી બરાબર ચાલો તો આટલી બધી બાબતોની આપણે વિશેષ હજી ચર્ચા આગળ આપણી શરૂ છે લેક્ચરની અંદર બરાબર હવે આની પછીના જે નૃત્ય આપણે ક્રમ પ્રમાણે લેવાના છીએ એ જ પાછા ક્રમથી આપણે આગળ ચાલશું હવે અમુક નૃત્યો કેવા છે જેમ કે મણિપુરી નૃત્ય છે ઓડિસી નૃત્ય છે તો એ જે તે રાજ્યનું નામ હોય એ રાજ્યની સાથે સંબંધ ધરાવતા જેમ કે ઓડિસી નૃત્ય છે તો ઓડિશા અહીંયા જ આવેલું છે બરાબર તો અહીંયા જે નૃત્ય છે એને શું કહેવાય ઓડિસી બરાબર એવી જ રીતે તો એવી જ રીતે આપણે મણિપુરી નૃત્ય તો અહીંયા આ મણિપુર છે તો અહીંયા આવશે મણિપુરી તો આ રીતે જે છે અલગ અલગ નૃત્યો જે છે એ નૃત્યો આપણે જોતા જઈએ બરોબર ચાલો તો આટલી બાબત આપણે અહીંયા સ્પષ્ટ કરી હવે એનાથી થોડાક આગળ ચાલીએ હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ મળશું આભાર